પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર ટિકિટ નક્કી છે બીજી તરફ પ્રદેશ ભાજપના બે ઉપાધ્યક્ષ ઉમેદવારીની રેસમાં છે સેવાભાવી અને ડોક્ટર એવા ભરત બોગરાનું નામ રાજકોટથી ચર્ચામાં છે એસ પટેલ એટલે કે મૂળ વતની હોવાના કારણે મહેસાણા લોકસભા બેઠક થી એમનું નામ પણ ઉમેદવારો માટે ચર્ચામાં છે પ્રદેશ ભાજપની મુખ્ય બોડીની સાથે સાથે અલગ અલગ મોરચાના પદાધિકારીઓ પણ ઉમેદવારી માટે ચર્ચામાં આવી ચૂક્યા છે આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હિરેન રાજુગુરુ હિરેન ઉમેદવારો નામ નામોનું પહેલું લિસ્ટ આજે જાહેર થઈ શકે છે શું શક્યતા ઉમેદવારોને લઈને શું માહિતી મળી રહી છે જો પૂનમ સૌથી મહત્વની વાત એ છે કે ગમે તે ઘડીએ ભારતીય જનતા પાર્ટીની લોકસભાના ઉમેદવારની પહેલી યાદી જાહેર થઈ શકે છે પરંતુ અત્યારે હાલ જે માહિતી મળી રહી છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના સંગઠનમાં કામ કરતા અનેક હોદ્દેદારોના નામ લોકસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે ચર્ચાઈ રહ્યા છે સૌથી મહત્વપૂર્ણ બાબત ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ નવસારીથી સાંસદ છે અને છેલ્લી ટમમાં તેઓ વિક્રમી લીડથી જીતા હતા તેનું નામ નવસારીથી ફરી એક વખત ચર્ચામાં ચાલી રહ્યું છે એ જ રીતે ડૉક્ટર ભરત બોઘરા કે જે ઉપાધ્યક્ષ છે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના સંગઠનના તેમનું નામ પણ અત્યારે ચર્ચામાં ચાલી રહ્યું હોવાની વાત સામે આવી રહી છે ભરત બોગરાનું નામ રાજકોટ બેઠક ઉપરથી રેસમાં છે તો બીજી તરફ એમએસ પટેલ મહેસાણાથી તેમનું નામ ચાલી રહ્યું છે અલગ અલગ મોરચા છે એ મોરચાના અધ્યક્ષ અને એ મોરચામાં હોદ્દેદાર હોય તેવા લોકોના નામ પણ ચાલી રહ્યા છે કિસાન મોરચાની વાત કરીએ તો કિસાન મોરચાના પદાધિકારીનું નામ એટલે કે મહામંત્રી હિરેન હિરપરાનું નામ અમરેલી બેઠકથી ચાલી રહ્યું છે આ ઉપરાંત મહિલા મોરચાના અધ્યક્ષ દીપિકા સરવડાનું નામ પણ અત્યારે ચાલી રહ્યું છે અને તેમનું નામ પણ રાજકોટ બેઠક ઉપરથી ચાલી રહ્યું છે એ જ રીતે વડોદરા શહેર ભાજપના પ્રમુખ ડૉક્ટર વિજય શાહનું નામ પણ વડોદરા બેઠક ઉપરથી ચાલી રહ્યું છે તો યુવા મોરચો છે ભારતીય જનતા પાર્ટીનું તેના અધ્યક્ષ પ્રશાંત કોરાટ છે પ્રશાંત કોરાટનું નામ પણ અત્યારે લોકસભાના ઉમેદવારની રેસમાં ચાલી રહ્યું છે કેટલા નામો ઉપર ભારતીય જનતા પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ પસંદગીનો કળશ ઢોળે છે તે યાદી જાહેર થશે ત્યારે જાણવા મળશે પરંતુ અત્યારે મહત્ત્વની વાત એ છે કે સંગઠનમાં ઘણા લાંબા સમયથી કામ કરતા લોકોના નામ અત્યારે ઉમેદવારની રેસમાં છે તેવી માહિતી હાલ જે મળી રહી છે એમાં લગભગ અડધો ડઝનથી પણ વધારે લોકો એવા છે કે જે સંગઠનમાં અનેક અનેક હોદ્દાઓ ઉપર ઉચ્ચ હોદ્દાઓ ઉપર કામગીરી કરી રહ્યા છે એવા લોકોના નામ ચર્ચામાં છે જો સંગઠનના લોકોને ચૂંટણી મેદાનમાં ઉતારવાનું નક્કી કરવામાં આવે છે તો પછી સી આર પાટીલ તો અત્યારથી નક્કી છે નવસારી બેઠક ઉપર પરંતુ બાકીના જે હોદ્દેદારો છે જેની અંદર ડોક્ટર ભરત બોઘરાનું નામ ચાલી રહ્યું છે એમ એસ પટેલનું નામ ચાલી રહ્યું છે દીપિકા સરવડાનું નામ ચાલી રહ્યું છે પ્રશાંત કોરાટનું નામ ચાલી રહ્યું છે તો આ તમામ લોકો ચૂંટણી મેદાનમાં જોવા મળી રહ્યા છે અને એક વાત એવી પણ આવી રહી હતી કે અન્ય જે ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ છે ગોરધન ઝડપિયા તેનું નામ પણ ચર્ચાઈ રહ્યું